वैश्विक महामारी कोरोना वायरसना सामना माटे सरकारनी सूचना प्रमाणे बनासकांठा जिला वहीवटतंत्र रात दिवस अथाग प्रयासों करी रही छे। बनासकांठा जिला कलेक्टर संदीप सांगले कोरोनाना मुकाबला माटे आरोग्य विभाग सहितना अधिकारीओने सतत मार्गदर्शन अने सूचनाओ आपी पड़े पड़नी माहितीथी अपडेट थई रह्या छे। बनास मेडिकल कॉलेज संचालित सिविल हॉस्पिटल पालनपुर अने डीसा गांधीनिकन भणसाली कोविड हॉस्पिटलमां सारवार लई रहेला दर्दीओ तथा जे कोरोना पॉजिटिव दर्दीओने होम आइसोलेशन करवामां आव्या छे તે તમામ દર્દીઓ પર કલેક્ટરશ્રી સીધી નજર રાખી રહ્યા છે। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તૈયાર કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ વોર રૂમથી કલેક્ટર સંદીપ સાંગલેએ હોમ આઇસોલેશન કરેલા 8 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ અને તેમની સારવાર કરી રહેલા ડોક્ટરો અને નર્સ સાથે વિડીયો કોલથી વાતચીત કરી દર્દીઓના ખબરઅંતર પૂછી રહ્યા છે। તાજી ડિલિવરી થયેલ કોરોના પોઝિટિવ માતાઓ સાથે કલેક્ટરે વાતચીત કરી તેમને પોતાના નાના બાળકની કાળજી લેવા પણ ખાસ જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં કોવિડના પરિસ્થિતિને ધ્યાને લઈ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ વોર રૂમ સ્થાપિત કરવામાં આવેલ છે, જેમાં તમામ કન્ટેનમેન્ટ ઝોન્સ જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે અને નોટિફાઈડ થયા છે એવા કન્ટેનમેન્ટ ઝોન પ્લસ કોવિડ હોસ્પિટલ્સ એના ઉપર સીસીટીવીથી પણ અમે બાજ નજર રાખી રહ્યા છીએ। એમાં ગેર બિનજરૂરી જે અવર જવર છે એના ઉપર પણ વોચ રાખી રહ્યા છે, જેથી કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં ચુસ્તપણે પાલન થાય। સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ, જો પોઝિટિવ દર્દી આવ્યા છે એમના કોન્ટેક્ટ પ્રાઇમરી કોન્ટેક્ટ કયા છે, સેકન્ડરી કયા છે, હાઈ રિસ્ક લો રિસ્ક આ કોન્ટેક્ટ્સને તમામને શોધી કાઢીને એમની જે હોમ ક્વોરન્ટાઇન અથવા ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન કરવાની એસઓપી છે એ મુજબ કાર્યવાહી કરી રહ્યા છે। સાથે સાથે કોવિડ પોર્ટલના માધ્યમથી તમામ જિલ્લા માટે જે આવશ્યક પેરામીટર્સ છે એનું એનાલિસિસ કરીને ફ્યુચર માટે શું શું જરૂરિયાતો ઊભી થઈ શકે છે એ દિશામાં પણ અમે એનાલિસિસ કરીને કાર્યવાહી કરી રહ્યા છે। ખાસ તો બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવતા પ્રવાસીઓને, એમાં પણ હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા પ્રવાસીઓની મોબાઈલમાં એપ ઇન્સ્ટોલ કરીને એક હોમ ક્વોરન્ટાઇન અથવા ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન જે કરી રહ્યા છે એનો ભંગ તો નથી કરતા, એના ઉપર પણ પળે પળ નજર રાખી રહ્યા છે અને જરૂર લાગે ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરી રહ્યા છે। કંટ્રોલ રૂમમાંથી આખા ડિસ્ટ્રિક્ટમાં શું એક્ટિવિટીઝ ચાલી રહી છે એ અહીંયાથી મોનિટર કરી શકાય છે। સાથે સાથે કોવિડ પેશન્ટ્સ, પોઝિટિવ દર્દીઓ, હેલ્થ સ્ટાફ, ગામના સરપંચો, ગામના આગેવાનો એમના જોડે પણ કંટ્રોલ રૂમના માધ્યમથી અમે સંપર્ક કરી રહ્યા છીએ, એમને મોટિવેટ કરી રહ્યા છીએ અને એમની સારવાર દર્દીઓની વ્યવસ્થિત ચાલી રહી છે કે નહીં એ પણ મોનિટર કરી રહ્યા છે। આમ એક તમામ પાસાઓ ધ્યાને લઈને કોવિડના આ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને એનાથી ખૂબ ઘણો લાભ જિલ્લાને મળી રહ્યો છે।